जय गुरुदेव मित्रों, केम छो? मजा मैंने गुड मॉर्निंग। आज आप भणीशू कॉम्प्यूटर विषय, कॉम्प्यूटर की बेसिक इन्फॉर्मेशन आज आप भणीशू। कॉम्प्यूटर की विगत एट के कॉम्प्यूटर एट शू, कॉम्प्यूटर कई साल में शोधाणू, क्या शोध थी, अमुक अमुक में ते जोशो तो 1832 लखेला है, इंटरनेट पर तब जोशो तो 1822 में 22 लखेला है। बराबर, तो आप जो है कॉम्प्यूटर की विगत, विश्व प्रथम कॉम्प्यूटर चार्ल्स बेबेजे ईस्वीसन 1822 में बनावेलूत। पची तो कॉम्प्यूटर प्रथम माउस क्या बनू थू? तो कॉम्प्यूटर न प्रथम माउस 1964 में एंजल बट नामना માણસે બનાવેલું હતું, અને તેનું લાકડા જેવું હતું, તે લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું। તે પછી કીબોર્ડ કેવી રીતે બન્યું હતું? તો કે કીબોર્ડનો ઉપયોગ તો કે ટાઈપિંગ કરવા માટે થતો હતો, પણ કેવી રીતે? તો કે ટાઈપ રાઇટર તરીકે ઉપયોગ થતો હતો એનો। વિશ્વનો પ્રથમ હાર્ડ ડિસ્ક એટલે મેમરી, જે આપણે આગળ જતા જોશું। વિશ્વની પ્રથમ હાર્ડડિસ્ક 1979 માં બની હતી, જે સક્ષમ તેની ક્ષમતા કેટલી હતી? તો કે 5 એમબી જેટલી જ હતી, એટલે કે બહુ ઓછી નાની જગ્યાવાળી હતી। અત્યારે તો કે અત્યારે 1 TB 2 TB તમારે જરૂરી જોતી હોય એવી હાર્ડડિસ્ક તમે ઉપયોગમાં લઈ શકો। પ્રથમ કોમ્પ્યુટર વાયરસ, તો કે અત્યારે ઘણા બધા વાયરસો આવી ગયા છે, તો કે પ્રથમ વાયરસ ક્યારે આવ્યો? તો કે એ પ્રથમ વાયરસ એક મરેલી માખી હતી। આજે દરરોજ હજારો નવા વાયરસો આવે છે, કે જેમાં તમે જોઈ શકો કે ઘણા બધા વાયરસો આવી જાય છે, કોમ્પ્યુટર બંધ કરી દે છે, પછી આપણે એના માટે એન્ટીવાયરસનો ઉપયોગ કરવો પડે છે। સૌપ્રથમ આપણે ભારતમાં પ્રથમ કોમ્પ્યુટર ક્યારે આવ્યું હતું અને ક્યાં આવ્યું હતું? તો કે ભારતમાં પ્રથમ કોમ્પ્યુટર 1952 માં કલકત્તા ખાતે લાવાયેલું હતું। ભારતના પ્રથમ બનેલું કોમ્પ્યુટરનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ હતું। આ બેઝિક કોમ્પ્યુટરની વિગત છે, જે તમને આગળ જતા બહુ કામ આવશે। નેક્સ્ટ, તો કે પછી આપણે જોશું કમ્પ્યુટર એટલે શું? તો કે કમ્પ્યુટર એ એક વીજાણુ યંત્ર છે, એટલે એક ઇલેક્ટ્રોનિક સાધન છે। તેનો ઉપયોગ ગાણિતિક માટે અથવા તો ચિત્ર દોરવા માટે, ડોક્યુમેન્ટ રાખવા માટે, લખાણ લખવા માટે, કોઈ પણ મહત્વની માહિતી સાચવવા માટે, ગેમ્સ માટે, ગેમ્સ રમવા માટે, ડાઉનલોડ કરી શકાય, ગીત સાંભળી શકાય વગેરે જેવી માહિતી તમે એમાં મેળવી શકો ઇન્ટરનેટ દ્વારા। પણ આ બધું કરવા માટે તો કે એનું પ્રોસેસ શું, એ શેના પર આધારિત છે? તો કે માહિતીને ઇનપુટ તરીકે સ્વીકારી તેના પર પ્રોસેસ કરી તેને જરૂરી આઉટપુટ આપે છે। કોમ્પ્યુટર ચલાવવા માટેના ત્રણ જ પ્રકાર છે, પ્રક્રિયા, ત્રણ પ્રક્રિયા ઉપર તે ચાલે છે, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ। કમ્પ્યુટરના બહોળા વપરાશથી જીવન જીવવાની, કાર્ય કરવાની તથા કોમ્યુનિકેશનની રીત માટે બહોળો પરિવર્તન આવે છે। કોમ્યુનિકેશન મીન્સ આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ, કાર્ય કોઈ પણ કરી શકીએ, અથવા તો જીવન જરૂરિયાતની વસ્તુ કોમ્પ્યુટરમાં તમે રાખી શકો અને કોઈ પણ ડોક્યુમેન્ટનું તમારે રાખવું હોય, ડોક્યુમેન્ટ હોય, કોઈ લખાણ લખવું હોય, કોઈ પણ જાતની માહિતી ઉમેરવી હોય, કોઈ માહિતી સાચવવાની હોય, કોઈ કિંમતી ડોક્યુમેન્ટ સાચવવાના હોય, તો ગેમ્સ રમવાની હોય, તો ગમે તમે કોઈ પણ વસ્તુ આજના કોમ્પ્યુટરમાં તમે કરી શકો। તો કે આ કમ્પ્યુટરના ત્રણ પ્રક્રિયા પર જ કાર્ય કરે છે। કયું? તો કે ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ। તો આપણે આગળ જતા શું જોશું? તો કે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ કઈ રીતે કાર્ય કરે, તો કે કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે? તો કે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। તો પહેલા ઇનપુટ એટલે શું થાય? તો કે સૂચના પ્રોસેસમાં વિગતોથી શું થાય? તો કે માહિતી મેળવે પ્રોસેસર, પ્રોસેસિંગ માહિતી મેળવે, પછી શું કરે? તો કે એનું આઉટપુટ પણ, તેમાં તમે ચાર્ટમાં જોઈ શકો કે ઇનપુટ શેમાં જાય છે, વિગત પ્રોસેસિંગમાં, પ્રોસેસિંગમાંથી ઇન્ફોર્મેશન શેમાં જાય છે? તો કે આઉટપુટમાં।
નીચે લખેલું છે ઇનપુટ કમ્પ્યુટરને આપવામાં આવતી વિગતો અને સૂચનાઓ. તો કે કમ્પ્યુટરને જ્યારે તમે વિગતો અને સૂચનાઓ આપો ત્યારબાદ શું કરે તે પ્રોસેસ. તો કે પ્રોસેસમાં શું છે, તો કે સૂચનાઓનું મુજબ આપેલી વિગતો પર કાર્ય કરે. તો કે તમે જે કંઈ ઇનપુટ આપ્યું હોય કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતી, એટલે કે કમ્પ્યુટરને કોઈ પણ પ્રકારની માહિતી તમે આપો એ શું કરે, તો કે સૂચનાઓ મુજબ આપેલી વિગતો ઉપર કાર્ય કરે. તો કે એ તમે કમ્પ્યુટરને માહિતી આપેલી છે એ માહિતી ઉપર શું કરશે, તો કે એનું તમે જે કંઈ સૂચનાઓ આપશો એના ઉપર તમને કાર્ય કરીને આપશે. તો કે પછી આઉટપુટ, તો કે આઉટપુટમાં શું છે, તો કે પ્રક્રિયાને અંતે મળતું પરિણામ. તો કે કમ્પ્યુટરને પહેલા સૌ પ્રથમ તમારે માહિતી આપવાની, વિગત આપવાની, સૂચના આપવાની, એના ઉપર પ્રક્રિયા કરે. પ્રક્રિયાને શું કહેવાય, તો કે પ્રોસેસ. પ્રોસેસ ઉપર તમે શું કરશો, પ્રોસેસ થઈ જાય પછી જે કાંઈ પ્રક્રિયાને અંતે મળે એને પરિણામ જોઈએ. પરિણામ એટલે તો કે આઉટપુટ, જે કાંઈ તમને આઉટપુટ મળે એ તમારું ફાઇનલ તમારી માહિતી તમને આપી દે. ઇનપુટ એટલે કોઈ આપવાનું, એના ઉપર આપેલી માહિતી પર પ્રોસેસ કરે, પ્રોસેસ કરીને જે કાંઈ ડેટા આપે એને આઉટપુટ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે અહીંયા એક ઉદાહરણ તરીકે એક ઇનપુટ પ્રોસેસ આઉટપુટનું એક ઉદાહરણ છે. ઉદાહરણમાં એક મિક્સરમાં મિક્સિંગ કરવાનું છે, એટલે કે મિક્સર કરવાનું છે, ભૂકો કરવાનો છે. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ કે તમે મિક્સરમાં તમે કોઈ પણ વસ્તુ નાખશો એને શું કહેવાય, તો કે ઇનપુટ કહેવાય. પછી તમે ચાલુ કરો જે મિક્સ કરવાની છે, ભૂકો કરવાનો છે, એ પ્રોસેસને શું કહેવાય, એ પ્રક્રિયાને શું કહેવાય, તો કે પ્રોસેસિંગ. અને પછી જે કાંઈ તમને ભૂકો અથવા તો જે કાંઈ તમે મિક્સ કરેલું છે એ તમને પાછું આપે એને શું કહેવાય, આઉટપુટ. આવા આપણા જીવન જરૂરિયાતમાં ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો, જેમ કે મિક્સર છે, વોશિંગ મશીન છે. વોશિંગ મશીનમાં તમે કપડાં નાખો એને શું કહેવાય, તો કે ઇનપુટ કહેવાય. પછી તો કે તમે જ્યારે વોશ કરવાનું ચાલુ કરો એને શું કહેવાય, તો કે પ્રોસેસિંગ કહેવાય. હવે એ પ્રોસેસ થઈને જે કાંઈ કપડાં ધોઈને તમને આપે, ધોવાઈને, એને તમે શું કહીશો, તો કે એને શું કહેવાય, આઉટપુટ કહેવાય. આવી રીતે ઘણા બધા ઉદાહરણો તમારી જીવન જરૂરિયાતમાં આવે છે કે જેમાં તમે ઇનપુટ પ્રોસેસિંગ આઉટ પરથી તમે કોમ્પ્યુટર ચાલે, પછી ઘણું બધું વસ્તુ ઇનપુટ પ્રોસેસ આઉટપુટથી ચાલે. ઇલેક્ટ્રિક વસ્તુ મોસ્ટ ઓફ છે એ બધી ઇનપુટ આઉટપુટ પ્રોસેસિંગ આપણામાં જે જીવન જરૂરિયાત છે કે જે તમે આપો કોઈ પણ વસ્તુ માહિતી કે કોઈ પણ પ્રકારની એના ઉપર પ્રોસેસ કરે. એના પછી તો કે તમે એના પરથી તમારે જે કાંઈ માહિતી મેળવવાની છે એ તમને પાછું આપે એને શું કહેવાય, આઉટપુટ કહેવાય. કમ્પ્યુટરના ભાગો જોઈએ તો કે ઇનપુટમાં શું આવે, તો કે ઇનપુટમાં કીબોર્ડ અને માઉસ. કીબોર્ડ અને માઉસ શું કામ, તો કે કીબોર્ડમાંથી તમે માહિતી જે કાંઈ આપો એને શું કહેવાય, તમે ટાઈપિંગ કરીને આપો તો એને ઇનપુટ કહેવાય. માઉસ, તો કે માઉસ દ્વારા તમે પણ માહિતી આપી શકો. કોઈ પણ ફોલ્ડર ઓપન કરવું હોય, કોઈ પણ ફોલ્ડર બનાવવું હોય, રાઈટ ક્લિક, એનો બધો ઉપયોગ શેમાં થશે, માઉસમાં થશે. માઉસ હોય તો તમારે કોમ્પ્યુટર ચાલી શકે, પણ કીબોર્ડ હોય તો તમે કોઈ પણ પ્રકારની માહિતી ઇનપુટ કરી શકો નહીં. પછી શું છે, તો કે પ્રોસેસિંગ. પ્રોસેસિંગ એટલે શું થાય, તો કે સીપીયુ. સીપીયુ એટલે તો કે જે કાંઈ તમે દાખલ કરેલી માહિતી છે એ દાખલ કરેલી માહિતીમાં શું કરવાનું, તો કે એ પ્રોસેસિંગમાં જાય. એટલે કે સીપીયુ એનું બધું શું કરે, તો કે જે કાંઈ તમે માહિતી આપો એ બધું સીપીયુ પહેલા સ્ટોર કરે, પછી એના ઉપર તમે માહિતીનું એનું જે કાંઈ તમને આઉટપુટ જોઈએ છે એ તૈયાર કરે. સીપીયુનું કામ એટલું જ આવે, પ્રોસેસ કરવાનું. પછી નેક્સ્ટ તો કે આઉટપુટ છે. આઉટપુટમાં શું છે, તો કે પ્રિન્ટર છે, સ્પીકર છે, મોનિટર છે. તો કે તમે ઇનપુટ દ્વારા કીબોર્ડ દ્વારા માહિતી આપી એ માહિતી શેમાં જશે, તો કે સીપીયુમાં જશે. સીપીયુમાંથી પછી તમને જોવા માટે શેમાં આવશે, તો કે મોનિટરમાં તમને બતાવશે. અથવા તો તમે કોઈ પણ સોંગ ચાલુ કર્યા તો એનું આઉટપુટ શેમાં આવશે, તો કે એનું આઉટપુટ તમને સ્પીકરમાં જોવા મળશે. પ્લસ તમે કોઈ પણ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢી તો એનું આઉટપુટ શેમાં આવશે, તો કે એનું આઉટપુટ તમને આપશે પ્રિન્ટરમાં. આવી જ રીતે ઇનપુટ પ્રોસેસિંગ આઉટપુટ પ્રક્રિયા થાય છે. તમે કીબોર્ડમાંથી તમે જેવી એન્ટર આપો અથવા તો જેવી માહિતી દાખલ કરો એવું એટલી સ્પીડની ઝડપે તમને
મોનિટર ઉપર ઈ બતાવશે, એટલી સ્પીડ માં તમને આઉટપુટ બતાવશે. નેક્સ્ટ તો કે હવે શું જોઈશું, તો કે હવે ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ, એટલે કે ઇનપુટ ના પ્રકાર કેટલા અને આઉટપુટ ના પ્રકાર કેટલા. ઇનપુટ ડિવાઇસ માં શું શું આવે, તો કે ઇનપુટ ડિવાઇસ માં કીબોર્ડ, માઉસ, માઇક્રોફોન, ગેમ્સ બોર્ડ, બેક વેબકેમ, સ્કેનર. એમાં જોઈએ તો આપણે કીબોર્ડ, કીબોર્ડ એટલે તો કે કીબોર્ડ થી આપણે તમે માહિતી આપી શકો. પછી માઉસ, તો કે માઉસ આપણે આગળ જોયું, માઉસ થી માહિતી આપી શકો. માઇક્રોફોન એટલે કે આપણે અત્યારે હેડફોન અથવા તો હેન્ડસ્ફ્રી કે હેન્ડસ્ફ્રી માઇક્રોફોન, એટલે તો કે તમે એમાંથી બોલી શકો, એ બધું એનું પણ આઉટપુટ મળી શકે. પછી ગેમ્સ બોર્ડ, ગેમ્સ બોર્ડ તમે ગેમ રૂમમાં બેસો તો તમારે એ માઉસ અથવા તો જે કાંઈ હોય કીબોર્ડ હોય અથવા તો ગેમ્સમાં જે કાંઈ તમે ગેમ્સ બાળું જોયું હશે, PS4 ને એ બધા ગેમ્સ આવે છે, તો એ તમારે કોમ્પ્યુટર કનેક્ટ કરવું પડે, એના પરથી તમે ગેમ્સ રમી શકો, એ પણ ઇનપુટ ડિવાઇસ છે. પછી કે વેબકેમ, વેબકેમ એટલે કોઈ પણ તમારે વિડીયો કોલિંગ કરવું હોય તો વિડીયો કોલિંગ કરવા માટે તમારે કોમ્પ્યુટર હારે વિડીયો વેબકેમ તમારે કનેક્ટ કરવો પડે, એના થ્રુ તમને આઉટપુટ જોવા મળે. પછી સ્કેનર, તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કેન કરવા હોય તો એ ડોક્યુમેન્ટ પરથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સ્કેનર અટેચ કરો, તો સ્કેન તમારે કરવું હોય કે ડોક્યુમેન્ટ છે મારી પાસે ઝેરોક્સ કોપી અથવા તો ઓરિજિનલ કોપી, એ તમારે કોમ્પ્યુટરમાં સાચવવી હોય તો એના માટે સ્કેનરનો ઉપયોગ થાય. સ્કેનરમાં તમે જે કંઈ તમારું છે ડોક્યુમેન્ટ, એ ડોક્યુમેન્ટ સ્કેનરમાં રાખી દેવાનું, પછી તો કે એ તમારે સ્કેન કરીને કોમ્પ્યુટરમાં આવી જાય. એટલા માટે સ્કેનર પણ ઇનપુટ ડિવાઇસ છે. પછી આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ તો કે પ્રિન્ટર, મોનિટર, સ્પીકર અને હેડફોન. પ્રિન્ટર, પ્રિન્ટર તો કે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવી હોય તો તમે પ્રિન્ટ કાઢો, એમાંથી પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે તો એ શું કહેવાય, આઉટપુટ કહેવાય. મોનિટર, તો કે મોનિટર તો તમે કોમ્પ્યુટરમાં જોશો જ કે કોમ્પ્યુટરમાં તમે ડાયરેક્ટ તમે જે કાંઈ માહિતી જોવો, કોઈ પણ વસ્તુ ઓપન કરો, ગેમ્સ રમો કે ગમે એ કંઈક કરો, તમે ડોક્યુમેન્ટ જોવાના હોય તો એ તમને ડાયરેક્ટ મોનિટર ઉપર બતાવે, એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. પછી સ્પીકર, સ્પીકર તો કે તમે અટેચ કરો, તમે કોમ્પ્યુટરમાંથી સોંગ વગાડો તો ડાયરેક્ટ ક્યાંથી સાંભળવા મળે, તમને સ્પીકરમાં સાંભળવા મળે, તો એ પણ શું થયું, આઉટપુટ ડિવાઇસ. હેડફોન, હેડફોન એટલે તો કે કોઈ પણ પ્રકારના હેડફોન તમે વાપરતા હો, એ પણ સ્પીકર એવું જ કામકાજ થયું, તમે અટેચ કરો એટલે તમને સાંભળવા મળે, એને પણ હેડફોન કહેવાય. તો આવી જ રીતે ઇનપુટ આઉટપુટ ડિવાઇસો છે, ઘણી બધી છે, પણ આટલી આપણે અત્યારે જોઈ. નેક્સ્ટ તો કે મેમરી, સ્ટોરેજ ડિવાઇસ. મેમરીના બે પ્રકાર, એક ઇન્ટરનલ અને એક્સટર્નલ. સ્ટોરેજ ડિવાઇસ એટલે કે મેમરી. ઇન્ટરનલ એટલે તો કે હાર્ડ ડિસ્ક, હાર્ડ ડિસ્ક એટલે તો કે કોમ્પ્યુટરમાં તમે કોઈ પણ કોમ્પ્યુટર લ્યો એમાં હાર્ડ ડિસ્ક ફિક્સ જ આવે કે જેમાં તમે હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરી શકો, પણ અટેચ કરી શકો પણ તમે કાઢી ના શકો. ઇન્ટરનલ એટલે તો કે એમાં એમાં કોમ્પ્યુટરમાં અને કોમ્પ્યુટરમાં અટેચ કરેલી હોય એને શું કહેવાય, હાર્ડ ડિસ્ક કહેવાય. પ્લસ એક્સટર્નલ મેમરી, એક્સટર્નલ એટલે તો કે કોઈ પણ બહારથી તમે અટેચ કરો, સીડી છે, ડીવીડી છે, એ એક્સટર્નલ મેમરી કહેવાય. સીડી છે, પછી ડીવીડી છે, પેનડ્રાઈવ છે, મેમરી કાર્ડ છે, ફ્લોપી ડિસ્ક છે, એ બધું શું છે, તો કે એ બધું તમારે બહારથી તમે USB થ્રુ દ્વારા તમે કોઈ પણ ઇનપુટ પ્રોસેસ ઇનપુટમાં નાખો અથવા તો તમે અટેચ કરો કોમ્પ્યુટરમાં એક્સ્ટ્રા મેમરી, એને શું કહેવાય, એક્સટર્નલ કહેવાય. ઇન્ટરનલ એટલે તો કે ઇનબિલ્ટ, ઇનબિલ્ટ એટલે એમાં આમ જોડાયેલું જ આવે એટલે તમે કાઢી ના શકો, કાઢી નાખો તો કોમ્પ્યુટર બંધ થઈ જાય, ચાલતું બંધ થઈ જાય. એટલે કે ઇન્ટરનલ જે હાર્ડ ડિસ્ક છે એ ઇન્ટરનલમાં આવે, કારણ કે એ ફિક્સ જ હોય, એમાં કોઈ ચેન્જીસ કરી શકાય નહીં. એક્સટર્નલ તો કે એક્સટર્નલમાં તમે ડેટા અલગથી સ્ટોર કરી શકો અથવા તો ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, એમાં એક્સટર્નલ મેમરીનો ઉપયોગ થાય. પેન ડ્રાઈવ છે, SD કાર્ડ છે, CD છે, DVD છે, ફ્લોપી ડિસ્ક છે, એવું બધું છે, USB હાર્ડ ડિસ્ક છે, એ બધું તમે શું કરો તો કે એક્સટર્નલ મેમરીમાં યુઝ થાય. નેક્સ્ટ, નેક્સ્ટમાં તો કે હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર જોઈએ તો કે કોમ્પ્યુટરના ભૌતિક રીતે અડી પણ શકાય
અને જોઈ પણ શકાય તેવા ભાગને શું કહેવાય તો કે હાર્ડવેર કહેવાય હાર્ડવેર એટલે તો કે હાર્ડવેર એટલે તમે કોઈ પણ વસ્તુને જોઈ શકો કમ્પ્યુટરમાં સીપીયુ છે અથવા તો સીપીયુ તમે ઓપન કરો તેમાં મધરબોર્ડ આવે રેમ આવે પછી હાર્ડ ડિસ્ક આવે પ્રોસેસર આવે એ બધું વસ્તુ શેમાં આવે તો કે હાર્ડ ડિસ્કમાં આવે તો કે જેને તમે જોઈ પણ શકો અથવા તો અડી પણ શકો એને હાર્ડવેર કહેવાય સોફ્ટવેરમાં તો કે કમ્પ્યુટર ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર કહેવાય તો કે કમ્પ્યુટર ચલાવવા માટે તો કે કમ્પ્યુટર સેના ઉપર ચાલે તો કે સીપીયુ ઉપર તો ચાલે જ પણ સીપીયુ માં જે કાંઈ પ્રોસેસર હોય એમાં તમારે સિસ્ટમ સોફ્ટવેર નીચે આપણે આકૃતિમાં જોઈએ તો સિસ્ટમ સોફ્ટવેર એટલે કે વિન્ડોઝ છે કે લિનક્સ છે એ વગેરે જેવી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કમ્પ્યુટરને ચલાવવા વાળો સોફ્ટવેર કે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે તો ઘણી બધી છે વિન્ડોઝ છે એક્સપી છે પછી લિનક્સ છે યુબન્ટુ છે એવી ઘણી બધી અત્યારે આવે છે વિન્ડોઝનો અત્યારે લેટેસ્ટ વર્ઝન તો કે વિન્ડોઝ 10 આવી ગયું છે એના પરથી તો કે જે કઈ વિન્ડોઝ 10 પરથી અંદર જે કઈ તમે એપ્લિકેશન સ્ટોર કરો અથવા તો એપ્લિકેશન જરૂરી પ્રોગ્રામના સમૂહ ભેગા કરો એટલે કે જરૂરી તમારે એપ્લિકેશન હોય એ તમે ભેગી કરીને રાખી શકો અથવા તો વિન્ડોઝ ઉપરથી જે કઈ એપ્લિકેશનો ચાલે જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસ છે ઓપન ઓફિસ છે કોઈ પણ પ્રકારના સોફ્ટવેર છે એ બધા એપ્લિકેશન શું છે તો કે એક પ્રકારના સોફ્ટવેર જ છે એમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો તો કે સોફ્ટવેરને અડી ન શકાય ખાલી જોઈ શકાય અને યુઝ કરી શકાય હાર્ડવેરને તો કે ભૌતિક રીતે અડી પણ શકાય અને જોઈ પણ શકાય એને હાર્ડવેર કહેવાય અને કમ્પ્યુટર માટે સોફ્ટવેર માટે તો કે કમ્પ્યુટર ચલાવવા માટે જરૂરી પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર કહેવાય હવે નેક્સ્ટમાં તો કે કમ્પ્યુટરની આપણે પેઢી જોઈએ તો કે આપણે કમ્પ્યુટરની કેટલી પેઢી તો કે કમ્પ્યુટરની 5 પેઢી છે એમાંથી 1945 થી ચાલુ થઈ અને આજ સુધીની પેઢીઓ છે પેઢી મીન્સ કે જ્યારે જ્યારે નવી નવી શોધ થઈ હોય નવા નવા કમ્પ્યુટરની એ બધું આમાં 5 પેઢીમાં આવી જાય તો કે 5 પેઢી કઈ રીતે તો કે 1 થી 5 પેઢી છે જે જનરેશન આપણે કહી કે નવું નવું અપડેટ આવતું જાય પેલી પેઢી જોઈએ આપણે 1945 થી 1955 તો કે 1945 થી 1955 માં કેવા પ્રકારના કમ્પ્યુટર હતા તો કે વેક્યુમ ટ્યુબ થી ચાલતા કમ્પ્યુટર હતા 1920 ની આસપાસ વેક્યુમ ટ્યુબ નામનું સાધન ઇલેક્ટ્રિક સાધન શોધાયું જો તમે બાજુમાં જોઈ શકો કે વેક્યુમ ટ્યુબ તમને બતાવેલી છે આવું તમે ઇલેક્ટ્રિક સાધન તમે કોઈ પણ ઓપન કરો એમાં તમને આવી રીતે ઘણી બધી વેક્યુમ ટ્યુબ જોવા મળે એના માટે તો કે એનો ઉપયોગ કરવા માટે કમ્પ્યુટરની થી તેની ઝડપ અને ગણતરીનું કાર્ય વધી જાય આ પેટીમાં કમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ લખ્યા પછી સુધારો થઈ શકતો ન હતો આ વેક્યુમ ટ્યુબ થી જે કાંઈ કમ્પ્યુટર બનેલા હતા એમાં તમે જે કાંઈ કાર્ય કરો અથવા તો કોઈ પણ ગાણિતિક કાર્ય કરો તો એમાં તમારે એક જ વાર તમારે કરવું પડે બીજી વાર તમે એને ચેન્જ કરવું હોય અથવા તો સુધારવું હોય એ સુધારવાની પ્રક્રિયા કરી શકતું નહોતું આ કમ્પ્યુટર વેક્યુમ ટ્યુબ વાળા કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થતો હતો કે એ કમ્પ્યુટરનો ઉપયોગ ગણતરી કરવા માટે જ થતો હતો બીજી કોઈ પ્રકારની માહિતી એમાં સ્ટોર કરી શકાતી નહોતી અથવા તો બીજું કોઈ પણ કાર્ય કરી શકાતું નહોતું નેક્સ્ટ તો કે હવે બીજી પેઢી જોઈએ બીજી પેઢી ક્યારથી ચાલુ થઈ તો કે 1955 થી 1965 1948માં વિલિયમ્સ સોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી જે કે અહીંયા તમને બાજુમાં પિક્ચરમાં દેખાય છે એ ટ્રાન્ઝિસ્ટર છે નાના નાના એ તમે એ પણ તમે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન ઓપન કરો એમાં તમને જોવા મળે કમ્પ્યુટરનું કદ નાનું થયું બીજી પેઢીમાં શું થયું તો કે કમ્પ્યુટરનું કદ નાનું થયું અને વીજળીનો વપરાશ ઘટ્યો પછી તો કે ઝડપ વધી હવે યાંત્રિક ભાષા મશીન લેંગ્વેજ કામ કરવાની તો કે કોઈ પણ મશીન લેંગ્વેજ છે કે જે 0 છે બાઇનરી તમને આગળ જતા તમને ખબર પડશે કે મશીન લેંગ્વેજ કોને કહેવાય જેમાં બે લેંગ્વેજ આવતી હોય અલ્ગોલ અને
ફોર્ટનર જેમાં એસેમ્બલી લેંગ્વેજમાં કામ કરવાનું શક્ય બન્યું એટલે કે મશીન લેંગ્વેજમાં કામ કરવાનું શક્ય બન્યું પછી તો કે કોઈ પણ ઝડપ એની ઝડપ વધી પછી તો કે તમે ડોટા બીજી પેઢીમાં શું પહેલી પેઢીમાં શું કરી શકતા તો કે ગાણિતિકનો જ ઉપયોગ થતો પછી બીજી પેઢીમાં તો કે એમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ કરી શકો એટલે કોઈ પણ તમે ટાઈપ કરી શકો કાંઈ પણ તમારે ડેટા એન્ટર કરવો હોય તો તમે કીબોર્ડ દ્વારા કરી શકો ત્રીજી પેઢી જોઈએ ત્રીજી પેઢીમાં તો કે 1965માંથી 1980 ત્રીજી પેઢીમાં શું ચેન્જીસ આવ્યા તો કે પ્રોગ્રામિંગની ભાષા સમજવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને કમ્પાઇલર કહે છે એટલે કે કમ્પાઇલરનો ઉપયોગ થવા લાગ્યો કમ્પાઇલર એટલે તો કે જે કાંઈ તમે પ્રોગ્રામિંગ થી કોઈ પણ ચાલતું હોય અત્યારે વેબસાઇટ ને એવું બધું જે કાંઈ છે ઘણી બધી વેબસાઇટો બનાવે છે અથવા તો એપ્લિકેશન છે એ બધાય શું કહેવાય તો કે પ્રોગ્રામિંગ ભાષા કહેવાય પ્રોગ્રામિંગ ભાષા ઘણી બધી હોય પીએચપી છે સી લેંગ્વેજ છે પછી તો કે જાવા છે એન્ડ્રોઇડ છે એ વગેરે પ્રકારની બધી શું છે તો કે લેંગ્વેજ છે જેનો ઉપયોગ પ્રોગ્રામિંગ ભાષા તરીકે પ્રોગ્રામિંગ ભાષામાં ઉપયોગ થાય છે અને ત્રીજી પેઢીના ઉપયોગ કોમ્પ્યુટરમાં શું ઉપયોગ કરવામાં આવ્યો હતો તો કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે બાજુમાં તમે પિક્ચરમાં જોઈ શકો એ પણ તમે ઇલેક્ટ્રિક કોઈ પણ સાધનો ઓપન કરો તો એમાં તમને ઇન્ટિગ્રેટેડ સર્કિટ તમને જોવા મળે જે તરીકે ટ્રાન્ઝિસ્ટર ઈ ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર લગાવવામાં આવ્યા હતા જેના કદમાં ઘટાડો થયો અને એક ટેબલ પર મૂકી શકાય તેવા કમ્પ્યુટરનું નિર્માણ થયું એટલે કે કોઈ પણ ટેબલ ઉપર પેલા પહેલી પેઢીનું કમ્પ્યુટરનું શું હતું તો કે એ બહુ લાર્જ હતું કે કોઈ પણ હોલમાં જ તમે એનો ઉપયોગ કરી શકો એના પછી બીજી પેઢીનો ઉપયોગ તો કે એ થોડું કદમાં નાનું થયું એટલે કે થોડું નાનું એટલે કે નાના રૂમમાં સમાય એવું થયું અને ત્રીજી પેઢીનો ઉપયોગ તો કે ત્રીજી પેઢીનું કમ્પ્યુટર રહ્યું એ કદમાં નાનું થયું અને તે પણ ટેબલ પર મૂકી શકાય તેવા કમ્પ્યુટરનું નિર્માણ થયું ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેને આઈસી તરીકે પણ ઓળખાય નેક્સ્ટ તો કે ચોથી પેઢી તો કે સેમી કન્ડક્ટર ટેકનોલોજીના કારણે કમ્પ્યુટરની ગતિમાં વધારો થયો અને કદમાં ઘટાડો થયો 1959માં ટેડ હોફ નામના વૈજ્ઞાનિકે માઇક્રોપ્રોસેસર ચિપની શોધ કર્યા બાદ તેનો આ સમયગાળો દરમિયાન વિશેષ ઉપયોગ થાય છે આ પેઢીના કમ્પ્યુટર અંગત ઉપયોગ માટે વધુ વપરાશ હોવાથી તે પર્સનલ કમ્પ્યુટર તરીકે ઉપયોગ થાય છે ચોથી પેઢીના કમ્પ્યુટર તો કે સેમિકન્ડક્ટર ટેકનોલોજી એટલે કે જે કોઈ પણ સાવ નાના કમ્પ્યુટર આવે છે અત્યારની પેઢી ચોથી પેઢી એટલે કે અત્યારની પેઢી 1980 થી 89 સુધી એટલે કે ત્યારે પણ અત્યારે જે કમ્પ્યુટર યુઝ થાય છે એવા જ ત્યારે થતા પણ એમાં શું થયું તો વૈજ્ઞાનિકે પ્રોસેસરનો ઉપયોગ કર્યો પ્રોસેસિંગ એટલે કે સેમિકન્ડક્ટર ટેકનોલોજી એટલે કે માઇક્રોપ્રોસેસર એટલે કે આપણે તમે ચિત્રમાં જોઈ શકો તમે કમ્પ્યુટર કોઈ પણ ઓપન કરો જેમાં મધરબોર્ડમાં એક ચોરસ નામનું પ્રોસેસર આવેલું છે એનાથી શું થયું તો કે ઝડપી કામ કરવાનું થયું અને કદમાં ઘટાડો થયો અત્યારે આપણે કમ્પ્યુટર જોઈએ તો અત્યારે પાંચમી પેઢીના કમ્પ્યુટર પણ એવી જ રીતે છે જેવી રીતે ચોથી પેઢીના છે ચોથી પેઢીમાં અને પાંચમી પેઢીમાં બહુ જાજો તફાવત છે નહીં બંને કમ્પ્યુટર તો સરખા જ છે પણ એમાં થોડો ઘણો ડિફરન્સ છે બહુ માઇનોર એવો પ્રોસેસિંગ તો એક જ છે જેને આપણે પર્સનલ કમ્પ્યુટર કહેવામાં આવે છે ચોથી પેઢીના કમ્પ્યુટર જેમાં આપણે ઘર વપરાશમાં ઉપયોગ કરીએ છીએ કે જે અત્યારે તો ઇઝીલી તમે કમ્પ્યુટરમાં સ્ટડી કરી શકો ઘણું બધું કમ્પ્યુટરમાં તમે કરી શકો નેક્સ્ટ તો કે પાંચમી પેઢીના કમ્પ્યુટર જોઈએ તો કે 1889 પછી 1989 પછી શું કામ તો કે 1989 પછી અત્યાર સુધીની જે પેઢી છે એ પાંચમી પેઢી છે હજી છઠ્ઠી પેઢી શોધાણી નથી આ કમ્પ્યુટરને પોર્ટેબલ અથવા તો સગવડ ભર્યા બન્યા તો કે અત્યારના કમ્પ્યુટર તો કે પોર્ટેબલ અને સગવડ ભર્યા એટલે કે આપણે ઘણી બધી સગવડો તમને આપી શકે કમ્પ્યુટર તો કે તમે અત્યારે ઇન્ટરનેટ લગાડી શકો કોઈ પણ ડાઉનલોડ કરી શકો મૂવી જોઈ શકો કોઈ બધી ઘણી બધી વસ્તુ અત્યારના પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં તમે કરી શકો અત્યારના કમ્પ્યુટર તો કે લાક્ષણિકતાઓમાં ઓપ્ટિકલ ફાઈબર
ઓપ્ટિકલ ફાઈબર એટલે તો કે અત્યારે જે કાઈ કેબલ થ્રુ કમ્પ્યુટર અટેચ થાય. ઓલી પહેલા તો કમ્પ્યુટર શું હતો, તો કે મોટા મોટા રૂમ માં હમાતા, એમાં કોઈ પણ જાજા બધા કેબલ નો ઉપયોગ થાય. આમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ જે આપણે જે કેબલ આપણે જોઈ શકીએ એવા જ કેબલ નો ઉપયોગ થાય છે. કૃત્રિમ બુદ્ધિ એટલે કે આપણા માણસ બનાવવા લાગ્યું છે અત્યારે કમ્પ્યુટર મધરબોર્ડ, જે ઇઝીલી તમને ઇઝીલી કમ્પ્યુટર બની શકે છે. પાછી પેઢીમાં રોબોટ પ્રોગ્રામિંગ આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય. રોબોટ પ્રોગ્રામિંગ એટલે કે કમ્પ્યુટરમાં અત્યારે ઘણા બધા તમે જુઓ તો ઘણા બધા રોબોટ આવી ગયા છે, એ કમ્પ્યુટરની મદદથી ચાલે છે, કે જેમાં ઘણા બધા લોકર છે એ કમ્પ્યુટરની મદદથી ચાલે છે. ઘણી બધી વસ્તુ છે જે આજની પાંચમી પેઢીમાં કમ્પ્યુટરની મદદથી ચાલે છે, જેમાં આઈબીએમ નેટબુક પછી પેન્ટિયમ પીસી એ ઘણી બધી પેઢીના ઉદાહરણ છે, જેમાં આઈબીએમ કમ્પ્યુટર મોટી કમ્પ્યુટર બનાવતી કંપની છે. નેક્સ્ટ કમ્પ્યુટરના પ્રકાર જોઈએ આપણે. કમ્પ્યુટરના કેટલા પ્રકાર, તો કે કમ્પ્યુટરના બે પ્રકાર, એક એનાલોગ કમ્પ્યુટર અને એક ડિજિટલ કમ્પ્યુટર. આ પ્રકારના ભૌતિક જગ્યા, આ પ્રકારના કમ્પ્યુટર શું કરતા, તો કે આ પ્રકારના કમ્પ્યુટર ભૌતિક જગ્યા એટલે કે તાપમાન જથ્થો દબાણ વગેરેની માપી શકીએ. એનાલોગ કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થતો હતો, કે તાપમાન માપવા વગેરે, પછી કોઈ પણ સ્ટોરેજ માપવું હોય એના માટે ઘણી બધીનો ઉપયોગ થતો. એને શું કરવાનું હતું કે કમ્પ્યુટરનો જે એનાલોગ કમ્પ્યુટર હતું એ બહુ ફૂલ એસીમાં રાખવામાં આવતું ત્યારે બધું યુઝ થતું. અત્યારનો કમ્પ્યુટર પણ એસીમાં તો રાખવું જ પડે છે, પણ અત્યારે એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે તો એસીમાં ન રાખીએ તો પણ ચાલે. નેક્સ્ટ ડિજિટલ કમ્પ્યુટર, આ પ્રકારના ડિજિટલ ડેટાને ચલાવે છે. આ પ્રકારના કમ્પ્યુટર શું કરે, તો કે કોઈ પણ ડેટાને સ્ટોર કરે, ડેટાને તમે માહિતી આપી હોય એને એપ્લિકેશન ચલાવે અને તેના પર ગાણિતિક અને તાર્કિક કામ કરે છે. એટલે કે ડિજિટલ કમ્પ્યુટરમાં તો કોઈ પણ તમે ડેટા સ્ટોર કરો, ગણતરીના કામ કરી શકો, કોઈ પ્રોગ્રામિંગ કરી શકો, કોઈ પણ વધારાના ડેટા હોય, તમારા ડોક્યુમેન્ટ હોય એ પણ સંગ્રહ કરી શકો. ડિજિટલ કમ્પ્યુટરના પ્રકાર કેટલા, તો કે ડિજિટલ કમ્પ્યુટરમાં અંદર ચાર પ્રકાર છે, સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર અને માઇક્રો કમ્પ્યુટર. તો આપણે સૌ પ્રથમ શું જોઈશું, સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર, તો કે સુપર કમ્પ્યુટર આ પ્રકારના કમ્પ્યુટરમાં જેમાં ખૂબ ઓછા સમયમાં વિશાળ ડેટા ચલાવવામાં આવતો, કે જેમાં ખૂબ ઓછા સમયમાં ઝાઝો વિશાળ એટલે કે ઝાઝો ડેટા ચલાવવાનો હતો, જેમાં તાપમાન હવામાનની આગાહી અને ઉપગ્રહ દેખરેખ માટે અલગ અલગ અટપટી એપ્લિકેશન ચલાવવામાં આવતી. સુપર કમ્પ્યુટરમાં શું થતું, તો કે સુપર કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો, તો કે હવામાનની આગાહી માપવામાં આવતી. પછી તો કે ઉપગ્રહ જે કંઈ હોય, સેટેલાઇટ, અત્યારે તો સેટેલાઇટ છે, સેટેલાઇટથી કમ્પ્યુટરથી ઇઝીલી આપણે જોઈ શકીએ, પણ પહેલાં શું થતું, તો કે ઉપગ્રહનો દેખરેખ રાખવામાં આવતી, ત્યારે સુપર કમ્પ્યુટરથી ઉપગ્રહ પર દેખરેખ રાખવામાં આવતી. અથવા તો અત્યારે તો બધી એપ્લિકેશન ઇઝી આવી ગઈ છે, ત્યારના સમયમાં ઘણી બધી એપ્લિકેશન મોટી હોય અથવા તો અટપટી હોય એ બધી એપ્લિકેશનો ચલાવવામાં આવતી. પછી નેક્સ્ટ તેનો મુખ્ય હેતુ શું, તો મુખ્ય મેમરીની સંગ્રહ ક્ષમતા ખૂબ જ વધુ હતી, એટલે કે એ મેઇન ફ્રેમ કમ્પ્યુટરનો સ્ટોરેજ ડિવાઇસ બહુ મોટું હતું. સ્ટોરેજ એટલે કે તો કે તમે મેમરી છે એ મેમરીમાં તમે ગમે એટલો ડેટા નાખી શકો, એનો સ્ટોરેજ વધારે હતું. પ્લસ તો કે એને ઊંચી સ્પીડવાળું પ્રોસેસ, ડેટામાં ઊંચી સ્પીડવાળું પ્રોસેસર તમે યુઝ થતું. પ્લસ તો કે આ કમ્પ્યુટરનો ડેટા બહુ હાઈ સ્પીડ અથવા તો
ઊંચી સ્પીડ, ઊંચી સ્પીડ એટલે હાઈ સ્પીડ માં પ્રોસેસ કરતું મેઇનફ્રેમ કમ્પ્યુટર નેટવર્ક ના નાના કમ્પ્યુટર સાથે જોડી શકાય. તો કે મેઇનફ્રેમ કમ્પ્યુટર તો કે નાના જે કઈ કમ્પ્યુટર હતા એની હારે પણ જોડી શકાય. એટલે મેઇનફ્રેમ કમ્પ્યુટર જે છે એ એક સર્વર તરીકે કામ કરતું, સર્વર તરીકે કામ કરતું જેમાં વિશાળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર કમ્પ્યુટર ચલાવવામાં આવતા. મેઇનફ્રેમ કમ્પ્યુટરમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે કમ્પ્યુટર અટેચ કરવું હોય તો એમાં કેબલ થ્રુ તમે અટેચ કરી શકતા, નેટવર્ક થ્રુ અટેચ કરી શકાય. એક કમ્પ્યુટરમાંથી એક કમ્પ્યુટર બનાવી અને જે બીજા સર્વર બનાવવા હોય એક સર્વરમાંથી અલગ અલગ ક્લાયન્ટ પીસી બને જે નેટવર્ક થ્રુ બને, જે મેઇનફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થતો, જેમાં એક કરતાં વધારે કમ્પ્યુટરનો યુઝ હોય તો એક સર્વરમાં નેટવર્ક થ્રુ સર્વર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીયમાં અલગ અલગ દેશમાં અલગ અલગ સિટીમાં તમે એક પ્રકારના એકમાંથી ઘણા બધા કમ્પ્યુટર અટેચ થઈ શકે. મિની કમ્પ્યુટર, તો કે મિની કમ્પ્યુટર મધ્ય કદનું કમ્પ્યુટર છે. મધ્ય કદનું એટલે મેઇન ફ્રેમ કરતાં થોડું નાનું અને તે મોંઘું હતું. મિની કમ્પ્યુટર શું હતું તો કે બહુ કોસ્ટલી થતું અને શક્તિશાળી પણ વધારે હતું. તેનો ઉપયોગ બિલ બનાવવા માટે સંસ્થાઓ કરે છે. જે મિની કમ્પ્યુટર હતું એનો ઉપયોગ શું થતો તો કે મોટી મોટી સંસ્થાઓ હોય એને ખાલી બિલ બનાવવા માટે જ તેનો ઉપયોગ કરતા. નેક્સ્ટ માઇક્રો કમ્પ્યુટર, તો કે માઇક્રો કમ્પ્યુટર જોઈ શકો તમે. માઇક્રો કમ્પ્યુટર એટલે કે પર્સનલ કમ્પ્યુટર. પર્સનલ કમ્પ્યુટર આપણે શેમાં જોયું હતું તો કે ચોથી પેટીમાં આપણે પર્સનલ કમ્પ્યુટર જોયું હતું જેમાં કમ્પ્યુટરમાં 8 બીટ માઇક્રો પ્રોસેસર મેમરી સંગ્રહ માટે ફ્લોપી ડિસ્ક બનાવવામાં આવી હતી. માઇક્રો કમ્પ્યુટરમાં શું હતું તો કે કમ્પ્યુટરમાં 8 બીટની માઇક્રો પ્રોસેસર હતું જેમાં મેમરીનો સંગ્રહ હતો અને હાર્ડ ડિસ્કનો ઉપયોગની જગ્યાએ શું હતું તો કે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ થતો. પણ એના પછી 1983 થી માઇક્રો કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કનો ઉપયોગ થવા લાગ્યો, જેનો ઉપયોગ પર્સનલ કમ્પ્યુટરમાં ઉદ્યોગમાં 1977 માં થયો હતો, જ્યાં એપલ ટેબ્લેટ રાખી શકાય તેવા કમ્પ્યુટર આવ્યા. એપલ ટેબ્લેટ એટલે કે જો કે કોઈ પણ નાના ટેબલ હોય એમાં તમે કમ્પ્યુટર રાખી શકો એવું કમ્પ્યુટર આવ્યું હતું, જેને શું કહેવાય માઇક્રો કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવ્યું હતું, જેમાં કીબોર્ડ, સીપીયુ, સીપીયુની ઉપર મોનિટર એવી રીતે તેનો ઉપયોગ થતો. એ ખૂણામાં ટેબલ પર પણ રહી શકે એવા કમ્પ્યુટર પણ આવ્યું હતું. નેક્સ્ટ ડેસ્કટોપ કમ્પ્યુટર, તો કે ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે શું તો કે ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે સ્વતંત્ર કમ્પ્યુટર. સ્વતંત્ર એટલે તો સ્વતંત્ર એટલે આપણે જે આપણે યુઝ અત્યારે જે કઈ કમ્પ્યુટર ઉપયોગ કરીએ છીએ આપણે અત્યારની પેઢીમાં એને શું કહેવાય તો કે ડેસ્કટોપ કમ્પ્યુટર કહેવાય. ડેસ્કટોપ કમ્પ્યુટરમાં પણ ઘણું બધું ડેસ્કટોપ કમ્પ્યુટર આવે, અત્યારે લેપટોપ પણ આવે છે વગેરે જેવા કમ્પ્યુટરની શોધ થઈ ગઈ છે. આ પ્રકારના કમ્પ્યુટરમાં વેપાર, શાળા, ઘર અને સંસ્થામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ડેસ્કટોપ કમ્પ્યુટરમાં શું આવે તો કે ડેસ્કટોપ કમ્પ્યુટરમાં તમે અત્યારે જે કાંઈ કરવું હોય એ ઘણી બધી જગ્યાએ તમને યુઝ એનો આવે છે, જેમ કે વેપાર કોઈ પણ કંપની હોય એમાં યુઝ થાય, શાળાઓમાં થાય, પછી ઘર વપરાશ માટે આપણે કિંમતી ડેટા હોય કે કોઈ પણ ફોટોઝ હોય, ગેમ્સ હોય, અને સંસ્થામાં, સંસ્થા એટલે કોઈક ટ્રસ્ટ હોય એમાં કોઈ પણ ડેટા સ્ટોર કરવો હોય, એવા બધા ઘણી બધી સંસ્થાઓમાં, ઘણા બધા શાળાઓમાં, ઘણી બધી કંપનીઓમાં અત્યારે મોસ્ટ ઓફ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અત્યારે ડેસ્કટોપ કમ્પ્યુટર એટલે કે ડિજિટલ કમ્પ્યુટર જેમાં ઘણી બધી જગ્યાએ, મોસ્ટ ઓફ જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ અત્યારે વધી ગયો છે. બેન્કોમાં, પછી તો કે શાળા, સ્કૂલ, કોલેજ, ઘર, સંસ્થા, કંપની વગેરે જેવા ઘણા બધા કામો એમાં ઇઝીલી થઈ શકે છે. તો આજ આપણે અહીંયા જોયું કમ્પ્યુટરની
માહિતી કોમ્પ્યુટર બેઝિક કોમ્પ્યુટર જોયું પછી શું જોયું તો કે એની સ્ટોરેજ જોઈ મેમરી જોઈ હાર્ડવેર સોફ્ટવેરની ડેફિનેશન જોઈ પછી તો કે આપણે પાંચ પેઢી જોઈ પછી કોમ્પ્યુટરના પ્રકાર જોયા તો આ હતું કોમ્પ્યુટરની ડેફિનેશન અથવા તો બેઝિક કોમ્પ્યુટર અહીંયા આપણે આપણે કોમ્પ્યુટરની ડેફિનેશન પૂરી થઈ છે તો આ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું જોશું કોમ્પ્યુટર વિશે બીજી માહિતી આપણે જોશું જય ગુરુદેવ